સમગ્ર ગુજરાત રાજ્યના વિકાસની વણઝાર યથાવત રહી છે, જેના 23 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે વિજયનગરના પાલદઢવાવ ખાતે શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી વીરાંજલિ વનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે વિકાસ સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2001ની તારીખ 7 ઓક્ટોબરના રોજ ગુજરાતના 14 મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ગુજરાતની વિકાસયાત્રા અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ શાસનના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની ગુજરાત સરકારની નેમ છે. આ પ્રસંગે વિજયનગર આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ જાદરના વિદ્યાર્થીઓ, મામલતદાર, વન વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો મંત્રીમંડળમાં 156 ધારાસભ્ય જ્યારે અમે ચૂંટાયા અને 156માં જ્યારે 16 મંત્રીઓ લેવાના થતા હતા, એમાં મને જે સ્થાન મળ્યું એ 10,000 જેટલા આદિવાસીઓને ભેગા કરી એક જાહેર સભા કરવામાં આવી ત્યારે અંગ્રેજ